મિત્રો આપણે ચેપ્ટર નંબર 3 માં પ્રથમ બે ભાગ કે જેની અંદર સાદા ભૂતકાળની બે વાક્ય રચનાઓ અને સાદા ભૂતકાળમાં ક્રિયાપદના સ્વરૂપને કેવી રીતે તે ફેરવવામાં આવે છે એ વસ્તુ આપણે અગાઉના બે ભાગમાં એ સમજેલા છીએ જોયેલું છે ત્યાર પછી સાદા ભૂતકાળની અંદર એટલે કે ચેપ્ટર નંબર 3 માં જ આપણે જે મુદ્દો આપવેલો છે એ છે સાદા ભૂતકાળનો પ્રશ્ન અને તેના ઉત્તર સાદા ભૂતકાળમાં પ્રશ્નો અને તેના ઉત્તરો તો મિત્રો જે રીતે આપણે સાદા વર્તમાન કાળમાં WH questions જે છે સમજાતા અને પછી એ WH questions ના જવાબ એ સાદા વર્તમાન કાળની અંદર પણ આપણે સમજેલા હતા એવી જ રીતે હવે આપણે અહીંયા સાદા ભૂતકાળને એ પ્રશ્નમાં ફેરવવાનું અને એ પ્રશ્ન વાક્યો જે છે એના જવાબો એ કેવી રીતે આપવામાં આવે છે એ વસ્તુની એ આપણે અહીંયા સમજણ છે કે જોવાની છે લેવાની છે તો મિત્રો આપણે અહીંયા સૌથી પહેલો પ્રશ્ન આપવામાં આવેલો છે હુ સોલ્ડ ધ કેટ્સ મુખ્ય ક્રિયાપદનું સ્વરૂપ જે છે સીધે સીધું એસ કે ઈએસ લાગેલું એ હુ સાથે યુઝ કરવામાં આવતું હતું સેમ સાદા ભૂતકાળની અંદર પણ જે મુખ્ય ક્રિયાપદ છે એનું ભૂતકાળનું સ્વરૂપ કારણ કે હુ જે છે એની સાથે ડુ ડઝ કે ડીડ ત્રણમાંથી એક પણનો યુઝ જે છે એ સહાયકારક ક્રિયાપદ તરીકે કરવામાં આવતો નથી બરાબર છે અને એટલા માટે થઈને આપણે વાક્ય જે બનાવીએ સાદા વર્તમાનમાં બનાવીએ તો પણ હું સાથે ત્રીજા પુરુષ ને લાગતું સર્વના ક્રિયાપદ જે છે એનું સ્વરૂપ એ લખવામાં આવે છે અને સાદા ભૂતકાળમાં યુઝ કરીએ તો ક્રિયાપદનું જે ભૂતકાળનું સ્વરૂપ એટલે કે વી ટુ ની જે આપણે સમજ મેળવી છે એ વસ્તુ એ અહીંયા એ ઉપયોગ કરવામાં આવે છે બરાબર છે તો જો ક્રિયાપદને ઈડી લાગે છે તો એ રૂપ જે છે એ અહીંયા ઉપયોગ કરવામાં આવશે હું સાથે અને જો એનું કોઈ અનિયમિત સ્વરૂપ છે ભૂતકાળનું તો એ અનિયમિત સ્વરૂપને આપણે અહીંયા હુ સાથે યુઝ કરશું ટૂંકમાં હુ સાથે વર્તમાન કાળમાં ડુ અને ડસ અને ભૂતકાળમાં ડી આ સહાયકારકો તરીકે ઉપયોગ કરવામાં આવતા નથી બરાબર છે તો આનો જવાબ છે એ આપણે જે આપવામાં આવેલો છે હુ સોલ્ડ ધ કેરટ્સ ગાજર કોણે વહેંચ્યા તો આપણો જવાબ અહીં આપેલો છે કાનજી મંજી સોલ્ડ ધ કેટ્સ આપણને જવાબ આપેલો છે કાનજી એન્ડ મંજી સોલ્ડ ધ કેટ્સ બરાબર છે તો આ પ્રકારે આપણે હુથી પ્રશ્ન બનાવી બની શકે કે જવાબમાં કરતા છે સિંગ્યુલરમાં એટલે કે એક વચનમાં પણ અહીંયા આપણને કરતા જે છે પ્લુરલમાં બહુવચનમાં આપવામાં આવેલો છે બરાબર કાનજી એન્ડ મંજી પણ માનો કે માત્ર કાનજી જ હોય બરાબર છે કરતા એક વચનમાં હોઈ શકે તો આપણે જવાબ એ કરીશું કાનજી સોલ્ડ ધ કેરેટ્સ બહુવચનમાં છે તો કાનજી એન્ડ મંજી સોલ્ડ ધ કેરેટ્સ બરાબર છે ત્યાર પછી હવે બધા જે WH ક્વેશ્ચન્સ નો આપણે ઉપયોગ કરશું એની સાથે ડીડ નો ઉપયોગ કરશું એટલે ડીડ નો ઉપયોગ થશે એટલે શું બનશે તો કે જે ક્રિયાપદ આપણે અહીંયા ભૂતકાળના સ્વરૂપમાં વાપરવાનું છે એ ક્રિયાપદ હવે આપણે એના મૂળ સ્વરૂપમાં જેમ કે પછીનો પ્રશ્ન નંબર 2 આપણે આપવામાં આવેલો છે વોટ ડીડ જતીન થ્રો પ્રશ્ન નંબર 2 આપણે આપવામાં આવેલો છે વોટ ડીડ જતીન બને છે બરાબર
બરાબર તો વોટ ડીડ જતિન થ્રો જતિને શું ફેંક્યું બરાબર છે વોટ ડીડ જતિન થ્રો જતિને શું ફેંક્યું તો આપણે જવાબ આપેલો છે જતિન હવે જો જ્યારે આ વાક્ય રચના પછી અસર્ટિવ સેન્ટેન્સ એટલે વિધાન વાક્ય રચના બને છે ત્યારે વિધાન વાક્ય રચનામાં ક્રિયા પછીનું સેકન્ડ ફોર્મ એટલે કે ભૂતકાળનો સ્વરૂપ આવે છે એટલે થ્રો છે એ અનિયમિત છે થ્રો ક્રિયાપદ છે કે ક્રિયાપદ છે તો કે થ્રો ક્રિયાપદ છે અનિયમિત ક્રિયાપદ છે તો અનિયમિત ક્રિયાપદનું આનું ભૂતકાળનું સ્વરૂપ થ્રો જે છે એનું ભૂતકાળનું સ્વરૂપ શું થશે તો કે થ્રી બરાબર જતિન થ્રી ટૂંકમાં થ્રો શબ્દ છે એની અંદર ડીડ શબ્દનો હવે ઉમેરો કર્યો બરાબર એ બની ગયું થ્રી ધ બોક્સ threw the box જતિન threw the ball બરાબર એવો શબ્દ જે છે એ પણ આપણે યુઝ કરી શકીએ જતિને શું ફેંક્યું તો કે જતિને દડો ફેંક્યો બરાબર જતિન threw the ball અથવા તો જતિન threw the box બરાબર ત્યાર પછી આપણે પછીનો પ્રશ્ન જે છે એ સમજીએ ત્યાર પછીનો પ્રશ્ન છે where did you keep your purse Where did you keep your purse? बराबर जो यू सब्जेक्ट छे वेर से प्रश्न पूछायो छे બધા ની સાથે સાદા ભૂતકાળમાં તો ડીડ જ આવશે બરાબર અને ક્રિયાપદ જે છે પ્રશ્ન વાક્ય બનાવશે ડીડ વત્તા ક્રિયાપદનું મૂળ આ રીતે છે આપણે દરેક દરેક પ્રશ્ન વાક્ય જ્યારે વેર થી કે વોટ થી બનાવશું એ હુ સિવાય હુ ની અંદર ક્રિયાપદ જે છે એને આપણે સેકન્ડ ફોર્મમાં મૂકશું એ સિવાયના જેટલા જેટલા પ્રશ્ન સૂચક શબ્દો છે ડબલ્યુ એસ થી જે આપણે બનાવીએ છીએ બરાબર એ બધાની સાથે ડીડ અને ક્રિયાપદનું મૂળ એ જ રીતે આપણે પ્રશ્ન જે છે બનાવવાનો છે તો વેર ડીડ યુ કીપ યોર પર્સ તમે તમારું પર્સ તમારું પાકેટ ક્યાં મૂક્યું બરાબર છે તો આપણે જવાબ લખે આઈ કેપ્ટ માય પર્સ ઓન ધ ટેબલ જવાબ તમને પ્રશ્ન પૂછાય છે વેર ડીડ યુ તો જવાબ આપણે શું કરીએ આઈ આઈ ડીડ પ્લસ કીપ એટલે થઈ જાય કેપ્ટ કીપ જે છે તે કેપ્ટ બની જાય ભૂતકાળમાં માય પર્સ on the table right? I kept my purse on the table me maru paake table par mukyu tyar pachi prashna che when prashna number 4 when did they go when did they go બરાબર when થી આપણે પ્રશ્ન આપણે ખ્યાલ છે કે when થી આપણે જ્યારે પ્રશ્ન પૂછીએ ત્યારે આપણને સમય જાણવા મળે છે when did they go તેઓ ક્યારે ગયા તો સમય આપણે આપશું તેઓ સવારે ગયા તેઓ 6 વાગે ગયા તેઓ 7 વાગે ગયા બરાબર એ પ્રકારનો સમય કે આપણે જવાબમાં આપવાનો થાય તો અહીંયા did જે છે એ ગો સાથે યુઝ થયું છે ગો પણ અનિયમિત ક્રિયાપદ છે જ્યારે આપણે એનો એ જવાબ લખશું ત્યારે આપણો જવાબ કઈ આ રીતે હશે ધે ગો છે એનું ભૂતકાળ વેન ધે વેન એટ 5 ઓક્લોક અથવા તો ઇન ધ મોર્નિંગ આપણે જવાબ આપેલો છે એટ 5 ઓક્લોક એટ 5 ઓક્લોક તેઓ 5 વાગે ગયા બરાબર છે ધે ગો ધે વેન એટ 5 ઓક્લોક વેન ડી ધે ગો તેઓ ક્યારે ગયા તો ધે વેન એટ 5 ઓક્લોક બરાબર છે ત્યાર પછી પ્રશ્ન નંબર 5 પ્રશ્ન નંબર 5 જે આપણે આપવામાં આવ્યો છે વિચ પેન્સિલ ડી ધ ચાઇલ્ડ લાઈક વિચ
पेंसिल बी द चाइल्ड लाइक बालक ने कई पेंसिल ए गमी बराबर पसंद करी बालक ए बालक ने कई पेंसिल गमी बालक ने कई पेंसिल पसंद करी जवाब तो जवाब द चाइल्ड लाइक शब्द ने डेट साथे ऐड करशु એટલે लाइक છે નિયમિત છે માત્ર આપણે ડી શબ્દ લગાડવાનો છે લાઈક ધ ધ રેડ પેન્સિલ ધ ચાઇલ્ડ લાઈક શબ્દ ને ડી શબ્દ લગાડે એટલે બની જશે લાઈક ધ રેડ પેન્સિલ બરાબર ધ રેડ પેન્સિલ બ્લેક પેન્સિલ વ્હાઇટ પેન્સિલ ઘણા બધા પ્રકારના ઓપ્શન જે છે એ આપણે અહીં એ જવાબ માટે તે લખી શકીએ છીએ અને સૌથી છેલ્લો જે પ્રશ્ન આપણે આપવામાં આવેલો છે 6 નંબરનો હાઉ મચ વોટર ડીડ ધે ડ્રિંક પ્રશ્ન નંબર 6 હાઉ મચ વોટર ડીડ ધે ડ્રિંક બરાબર ડી ડ્રિંક જ્યારે જવાબ લખશું ત્યારે ડી જે છે એ ડ્રિંક ની અંદર એ સમાવેશ થઈ જશે અને ડ્રિંક જે છે એ અનિયમિત છે તો એનું ભૂતકાળનું સ્વરૂપ જે છે એ બનશે ડ્રેન્ક તો જવાબ આપણને આપવામાં આવેલો છે ધે ડ્રેન્ક ટુ ગ્લાસીસ ઓફ વોટર બરાબર જવાબ લખીએ ધે ડ્રેન્ક two glasses of water તેઓ બે ગ્લાસ બે પ્યાલા પાણી પીધું બરાબર છે તો મિત્રો આ રીતે આપણે અહીંયા વાક્ય જે છે એને સાદા ભૂતકાળમાં કેવી રીતે બનાવવામાં આવે છે ક્રિયાપદ કે જેના પણ આપણે ગયા વખતના લેક્ચરની અંદર એ ઉદાહરણો જોયા હતા કે નિયમિત ક્રિયાપદો છે અનિયમિત ક્રિયાપદો છે જે નિયમિત ક્રિયાપદો છે એને ઉપર કયા કયા નિયમ એ એપ્લાય કરવામાં આવે છે આપણે એ બધા નિયમો સમજાતા એ બધા નિયમો ઉપરથી જે પ્રકારની ક્રિયાપદો જે રીતે બને છે એના આપણે બધાના થોડાક ઉદાહરણો સમજેલા હતા ત્યાર પછી જે અનિયમિત ક્રિયાપદો આપણને આપવામાં આવેલા છે એ ક્રિયાપદો વિશે આપણે થોડીક ચર્ચા એ છેલ્લા લેક્ચરમાં કરી હતી અને અત્યારના આ લેક્ચરની અંદર આપણે WH ક્વેશ્ચન્સ સાદા ભૂતકાળની અંદર તે કેવી રીતે બનાવવામાં આવે છે એ વસ્તુ વિશેની આપણે અહીંયા એ ચર્ચા જે છે એ કરીએ છીએ આપણી પાસે હવે આ જે ચેપ્ટર છે એની એક્સરસાઇઝ એ સોલ્યુશન એ આપણે કરવાની છે તો થોડોક સમય માટે થઈને હું સ્ક્રીન જે છે એ પોઝ કરી આ બધું સાફ કરી નાખું છું અને એક્સરસાઇઝના જે પ્રશ્નો આપણે જે રીતે એક્સરસાઇઝ સોલ્યુશન કરીએ છીએ બરાબર એના પ્રશ્નો જે છે હું થોડાક અહીંયા બોર્ડ ઉપર લખી નાખું છું અને એ પછી આપણે આ લેક્ચર જે છે એને પાછો આગળ ચલાવશું તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે મેં આપણી એક્સરસાઇઝમાં જે ત્રણ પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોના સૂચન અને એ પ્રશ્નોના અડધા અડધા જે એક્સરસાઇઝના પ્રશ્નો છે એ મેં બોર્ડ ઉપર લખેલા છે આપણે એક પછી એક પ્રશ્નોને સમજતા જઈએ અને સોલ્વ કરતા જઈએ તો સૌથી પહેલા આપણને સૂચના આપેલ છે કે કૌંસમાં આપેલા ક્રિયાપદના સાદા ભૂતકાળના રૂપ વડે આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે બરાબર આપણે એક વાક્ય આપેલું છે વાક્યની અંદર ક્રિયાપદની જગ્યા ખાલી છે અને કૌંસમાં એક ક્રિયાપદ આપણને આપવામાં આવેલું છે એના મૂળ સ્વરૂપમાં આપણે એ ક્રિયાપદને સાદા ભૂતકાળ પ્રમાણે બનાવી અને ખાલી જગ્યાની અંદર લખવાનું છે તો સૌથી પહેલું વાક્ય તમે જુઓ તો આપણે આપેલું છે સરલા પછી બ્લેક છે સંસ્કૃત કૌંસમાં લર્ન શબ્દ છે લર્ન શબ્દ અનિયમિત છે બરાબર લર્ન શબ્દ ને જ્યારે આપણે ભૂતકાળના સ્વરૂપમાં બનાવશું તો આપણે એની પાછળ છેલ્લે ટી લગાવવું પડશે એટલે એ શબ્દ બનશે લર્ન્ડ બરાબર સરલા લર્ન્ડ સંસ્કૃત બરાબર આ વાક્ય સાદા ભૂતકાળનું છે ત્યાર પછી વાક્ય નંબર બે છે ધ પોલીસમેન બ્લેન્ક ધ થીફ
કૌંસ માં આપણે આપવામાં આવેલું છે સ્ટોપ તો આપણે સ્ટોપ ક્રિયાપદને ઈડી લગાવશું બરાબર ત્યારે છેલ્લે આપેલો અક્ષર વ્યંજન છે વ્યંજન પહેલા સ્વર આપેલો છે તેનો જેવો જો કે છેલ્લો વ્યંજન છે એને આપણે બેવડાવવો પડશે એટલે એક શબ્દ સ્ટોપ્ડ આપણે જવાબ મળશે બરાબર ત્યાર પછી છે નૈના બ્લેન્ક અ લેટર કૌંસમાં આપણે આપવામાં આવેલો છે શબ્દ રાઈટ રાઈટ અનિયમિત ક્રિયાપદ છે રાઈટ નું ભૂતકાળનો સ્વરૂપ જે છે એ થશે રોટ તો આપણો જવાબ બનશે રોટ અ લેટર ત્યાર પછી વાક્ય નંબર 4 ધ સ્ટુડન્ટ્સ બ્લેન્ક અ સોંગ કૌંસમાં આપણે શબ્દ આપેલો છે સિંગ બરાબર સિંગ જે છે એ પણ અનિયમિત છે સિંગ નું જ્યારે આપણે ભૂતકાળનો રૂપ બનાવશું ત્યારે સિંગ સેન એવું રૂપ બનશે અને એનું થર્ડ ફોર્મ છે સમ બરાબર તો સિંગ જે છે એને સાદા ભૂતકાળમાં ફેરવશું ત્યારે એસ આઈ એન જી છે એની બદલે આપણે એસ એ એન જી એવો સ્પેલિંગ લખશું સિંગ સેન સમ અને જો થર્ડ ફોર્મ હોય તો એસ યુ એન જી થાય બરાબર છે અને પાંચમી ખાલી જગ્યા આપણને આપવામાં આવેલી છે ધે બ્લેન્ક હોમ અર્લી કૌંસમાં હો શબ્દ છે કોને આપણે ભૂતકાળના સ્વરૂપમાં ફેરવશું તો અહીંયા જવાબ આપણો બનશે વેન્ટ ધે વેન્ટ હોમ અર્લી બરાબર છે આ રીતની હવે જે પાંચ ખાલી જગ્યાઓ જે છે એ તમારે જાતે સોલ્વ કરવાની છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2 પ્રશ્ન નંબર 2 ની અંદર આપણને સૂચના આપેલી છે કે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને જે આપણે પ્રશ્ન પૂછાયેલો છે એનો જવાબ આપવાનો છે બરાબર તો દરેક વાક્ય પછી લાંબા પણ 10 વાક્યો આપેલા છે અને 5 વાક્યો લખેલા છે 5 વાક્યો જે બાકી રહ્યા છે તે આપણે જાતે સોલ્વ કરવાના છે આ 5 વાક્યો આપણે સોલ્વ કરશું એટલે સ્વાભાવિક વસ્તુ છે કે તમને હવે પછીના જવાબ કેવી રીતે લખવા એ વસ્તુનો ખ્યાલ આવશે તો ક્વેશ્ચન નંબર 2 માં પ્રથમ વાક્ય જે આપણે આપેલું છે આપણે વાક્યને સમજીએ તો વોટ ડીડ મિસ્ટર દેસાઈ બાય મિસ્ટર દેસાઈએ શું ખરીદ્યું પ્રશ્ન આપણને આપવામાં આવ્યો છે કૌંસમાં છે બુક્સ આપણે જવાબ લખવાનો છે મિસ્ટર દેસાઈએ બુક્સ ખરીદી પુસ્તકો ખરીદ્યા બરાબર તો આપણો જવાબ એ કારણ કેટલો બનશે મિસ્ટર દેસાઈ બાય શબ્દ છે એનો ભૂતકાળ અનિયમિત રૂપ છે બરાબર એને ઈ જગ્યાએ એવું કોઈ લગાવવાથી ભૂતકાળ નહીં બને અનિયમિત છે તો બાય શબ્દનું ભૂતકાળ બનશે વોટ મિસ્ટર દેસાઈ બોટ બુક્સ બરાબર મિસ્ટર વોટ ડીડ મિસ્ટર દેસાઈ બાય જવાબમાં આપણે બુક્સ આપવાનું કીધું છે તો આપણે લખ્યું મિસ્ટર દેસાઈ બોટ બુક્સ બરાબર એવી રીતે પ્રશ્ન નંબર 2 પ્રશ્ન નંબર 2 આપણે પૂછેલો છે હુ કોલ્ડ ધ મીટિંગ મીટિંગ કોણે બોલાવી જવાબમાં આપણે આપવામાં આવેલો છે ધ પ્રિન્સિપલ બરાબર તો આપણે આન્સર લખીએ ધ પ્રિન્સિપલ કોલ્ડ ધ મીટિંગ હુ કોલ્ડ ધ મીટિંગ તો આપણે જવાબ લખો ધ પ્રિન્સિપલ કોલ્ડ ધ મીટિંગ એવી રીતે પ્રશ્ન નંબર 3 છે હાઉ મચ મની ડી હી કલેક્ટ તે કેટલા પૈસા ભેગા કર્યા કલેક્ટ કર્યા અને એકત્રિત કર્યા બરાબર છે કૌંસમાં આપણે જવાબ આપેલો છે 1000 1000 રૂપિયા બરાબર 1000 રૂપિયા અથવા તો 1000 રૂપિયા જેમાંથી કોઈ પણ શબ્દ આપણે બોલી શકીએ તો હાઉ મચ મની ડીડ હી કલેક્ટ તો આપણો જવાબ શું થશે વાક્યના કર્તાથી હી કલેક્ટ શબ્દ છે તો ભૂતકાળનો રૂપ થશે કલેક્ટેડ 1000 રૂપિયા ત્યાર પછી પ્રશ્ન નંબર 4 વેન ડીડ ગીત ગો ટુ મુંબઈ ગીત
ક્યારે ગયો તો જવાબ આપણે આપવાનો આવેલો છે કૌંસમાં લાસ્ટ સન્ડે ગયા રવિવારે બરાબર છે તો આપણો જવાબ બનશે ગી ગો જે છે એ ભૂતકાળ બની ગયો છે વેન ટુ મુંબઈ લાસ્ટ સન્ડે He went to Mumbai last Sunday. He गया रविवारे मुंबई गयो. अने पांचवा प्रश्न अपने आपको आवेलो छे which house did you like? तमने क्यू घर पसंद पड़ी बराबर तो जवाब आपेलो छे आपका the big house. तो आपने जवाब लखशु अहीं यू એટલે तमने આપણને પ્રશ્ન પૂછાયો છે આપણે જવાબ શરૂ કરીએ ત્યારે આઈ એવો જવાબ દીને આઈ અથવા તો વી બરાબર માનો કે આપણે એવું માનીએ કે આ યુ છે બહુ વચનમાં છે તમને આખા પરિવાર ઉભો છે એટલે એમને પૂછ્યું કે તમને કયું મકાન જોઈએ તો આપણે જ્યારે એવો જવાબ આપીએ ત્યારે આઈ અથવા તો વી એવો શબ્દ યુઝ કરીએ તો અહીંયા વી પણ લખી શકીએ આપણે તો આઈ આપણે આઈ થી જ લખશું આઈ લાઈક શબ્દ છે ને ભૂતકાળ કરીએ તો Like the big house. I like the big house. આ સિવાયના જે 6 થી 10 નંબરના પ્રશ્નો છે તે આ જ પ્રમાણે આપણે એના આન્સર જે છે એ લખવાના છે આ પાંચ પ્રશ્નો આપણે સમજ્યા છીએ એટલે સ્વાભાવિક વસ્તુ છે કે હવે તમને આના પ્રશ્નો પ્રશ્નો જે છે હવે પછીના એ કેવી રીતે લખવા એનો ખ્યાલ આવશે ત્યારબાદ ત્યારબાદ બીજા પ્રશ્નનો જવાબ લેટર અને છેલ્લા પ્રશ્નનો જવાબ લાસ્ટ વીક બરાબર તો સૌથી પહેલા આપણે ભરત કરતા જાણવા માટે તો આપણે શેનાથી પ્રશ્ન બનાવીએ તો કે હુંથી પ્રશ્ન બનાવીએ તો વાક્યનો કરતા મળે એટલે આપણે સૌથી પહેલો પ્રશ્ન છે હુંથી બનાવશું હું રોટ અ લેટર લાસ્ટ વીક બરાબર હુ રોટ અ લેટર લાસ્ટ વીક આપણને જવાબ મળે ભરત રોટ અ લેટર લાસ્ટ વીક બરાબર હવે અ લેટર તો એ કર્મ થયું ભરતે ગયા અઠવાડિયે શું લખ્યું તો એનો અર્થ એવો થયો કે જો લેટર જવાબમાં જોતો હોય તો આપણે પ્રશ્ન શેનાથી બનાવવો પડશે વોટ થી બરાબર તો વોટ ડી બરાબર હુ સિવાય બાકી બધા સાથે do કે does કે did એ કાળ પ્રમાણે કે યુઝ કરવામાં આવશે બરાબર છે તો અહીંયા સાદો ભૂતકાળ છે એટલા માટે આપણે did નો ઉપયોગ કર્યો what did ભરત did શબ્દ છે એટલે રાઈટ શબ્દ છે એના મૂળ રૂપમાં આવશે રોટ છે એને આપણે મૂળ સ્વરૂપમાં લઈ લઈશું રાઈટ what did ભરત write last week ભરતે ગયા અઠવાડિયે શું લખ્યું અને એની રીતે ત્રીજું લાસ્ટ વીક તો લાસ્ટ વીક છે સમય દર્શાવે છે બરાબર તો ભરતે પત્ર ક્યારે લખ્યો એવો પ્રશ્ન પૂછીએ સમય દર્શાવે તો આપણે પ્રશ્ન પૂછશું વેન થી આપણે ખબર છે કે આપણે જ્યારે વેન થી પ્રશ્ન પૂછશું ત્યારે આપણે સમય જે છે જાણવા પડશે તો વેન ડીડ ભરત અત્યારે આ ત્રીજા નંબરનો જે ક્વેશ્ચન છે એનો આપણે
એક પ્રશ્ન જે છે તે સોલ્વ કરેલો છે તો બાકીના પ્રશ્નો તે આપણે જાતે એ આપણી ગ્રામર બુક જે છે એની અંદર જે સ્પેસ આપેલી છે એમાં લખી નાખવાના છે અમુક પ્રશ્નો કદાચ થોડા લાંબા હોય તો જરા લખતા સમય આપણા અક્ષરો છે થોડા નાના બનાવશું તો વાંધો નહીં આવે એક લાઈનમાં આપણે એક વાક્ય એટલે કે એક પ્રશ્ન વાક્ય જે છે એ લખી શકશું બરાબર છે સારી રીતે સારા અક્ષરો વડે બાકીના જે રહે છે એ પ્રશ્નો અને આની અંદરના જે ખાલી જગ્યાઓ કે પ્રશ્નો એ આપણે જાતે લખી લેવાના છે નેક્સ્ટ લેક્ચરથી આપણે ફરી એ ટેક્સ્ટ બુક જે છે એ શરૂ કરશું ટેક્સ્ટ બુકમાં આપણે યુનિટ નંબર 2 જે છે એ ત્યાંથી આગળ વધશું